पत्रांक 933 ओम नमः नाम नथी अपूर्व शांति अने समाधि अचलपणे वर्ते छे। कुंभक रेचक पांचे वायु सर्वोत्तम गति ने आरोग्य बल सहित आपे छे। बस एटलो ज पत्र छे। अपूर्व शांति आ 1956 ની લગભગ વાત, આમાં મિતિ નથી લખી, બરા બધા પત્રો એ સમયના છે। એ કૃપાલયના અંતરાત્મામાં અપૂર્વ શાંતિ છે અને સમાધિ આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે। પોતાના ભાવ પોતામાં સ્થિત છે એટલે બહાર કંઈ ભટકતા નથી, માત્ર ઉદયાધીન વર્તન છે। અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે, કોઈ ચલાયમાન નથી, ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી। જે આપણે કહીએ એમણે કૃપાલદેવી જ કહ્યું, એમને તો હવે ચિત્ત સ્થિર થયું, સ્વરૂપમાં રમતું થયું, એટલે અપૂર્વ શાંતિને સમાધિ અચળપણે વર્તે છે। કુંભક રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્ય બળ સહિત આપે છે। એમ લાગે છે આઠ દ્રષ્ટિમાં આની એક ગાથા છે, આપણે બીજી દ્રષ્ટિમાં બા કુંભક રેચક ને પૂરક, હા ના બીજીમાં છે ગાથા, જે બાહ્ય ભાવ રેચક અહીંયા હાજી ચોથીમાં છે, બરાબર બાહ્ય ભાવ રેચક અહીંયાજી પૂરક અંતર ભાવ કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ મન મોહન જીનજી મીઠી તાહરિવાણ, બરોબર ચોથી દ્રષ્ટિમાંથી બાહ્ય ભાવ રેચક અહીંયાજી પૂરક અંતર્ભાવ કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ, પેલો તો દ્રવ્ય પ્રાણાયામ સ્વાસ્થ્ય શરીર માટે, આપણે આ ઓક્સિજન જે બહારની હોય જે અંદર ભરીએ, જેમ કે છે ને ઊંડા શ્વાસ લો એ સ્વાસ્થ્ય માટે સારું, ઠેઠ શ્વાસ પેટની ડૂટી સુધી અંદર જવો જોઈએ, તો એ ઓક્સિજન છે એ પૂરક, એટલે આ પ્રાણાયામ દ્રવ્ય પ્રાણાયામની પહેલાં વાત કે આ શ્વાસને અંદર પૂરવો તે તો થયું પૂરક, હા, અને પછી એને અંદર રોકી રાખો તે થયું કુંભક, અને પછી એને બહાર કાઢવો તે થયું રેચક। ત્રણ તો આ થયા, પછી કુંભકના પાછા ત્રણ ભેદ એમ આઠ દ્રષ્ટિના અર્થમાં બ્રહ્મચારીજી કહ્યું છે આમાં, કે જે શ્વાસ અંદર લીધો અને એ પૂરક થયો, ભરીને એ લઈ પછી ત્યાં રોક્યો તે થયું પૂરક કુંભક, હા, અને જે શ્વાસ બહાર કાઢ્યો તેને પછી રોક્યો પાછો, તરત નહીં લીધો તો એ રેચક કુંભક, અને એક તો રોકીએ છે શ્વાસને કે એ, એટલે અહીંયા કહ્યું છે કે કુંભકના ત્રણ ભેદ અને એક રેચકને પૂરક એમ મળીને આ પાંચ એના ભેદ થાય છે। પણ આપણને પારમાર્થિક દ્રષ્ટિએ અહીંયા અશ્વવિજયજીએ કે મુખ્ય મૂળમાં હરિભદ્રાચાર્યએ આઠ દ્રષ્ટિ લખી એમાં એમ કહ્યું, આપણે રેચક પૂરક કુંભક શું કરવું, તો કે બાહ્ય ભાવ રેચક અહીંયાજી, બાહ્ય ભાવ બહિરાત્મા પણ રાગદ્વેષના ભાવોને છોડો, એને તો રેચ આપો, જેમ જુલાબ લઈએ તો બધો મળ બહાર પડી જાય, તેમ કે છે બાહ્ય ભાવ એ રેચક છે અને પૂરક શું અંતર્ભાવ, અંતરાત્મા પણ સ્વરૂપ લક્ષે સાધના આરાધના તે નિમિત્તે જે કંઈ પણ કરીએ આત્માર્થના લક્ષે એ બધી પૂરક ઉત્તમ ભાવોને અંદર પૂરો, અને કુંભક સ્થિરતા ગુણે કરીજી, સ્થિરતા સામો કરો તમારા આત્મગુણોમાં, કુંભક એટલે સ્થિરતા, તમારા આત્મગુણોમાં સ્થિરતા કરો। પ્રાણાયામ સ્વભાવ ભાવ પ્રાણાયામ છે, પેલો દ્રવ્ય પ્રાણાયામ અને આ ભાવ પ્રાણાયામ, આત્માર્થને હિતકારી આત્માને તે આ ભાવ પ્રાણાયામ છે।
बाह्य भाव रे चकहा जी पूरक अंतर भाव कुंभक स्थिरता गुणे करी जी कुंभक स्थिरता गुणे करी जी प्राणायाम स्वभाव मन मोहन जिन जी मीठी ता हरिवाण मीठी ता हरिवाण। हे भगवान आपनी आ वाणी तो अत्यंत मीठी छे के जे काले करीने मने अनंत सुख आपनारी छे आत्माना अनंत सुख में लई जनारी एटले आवो भाव प्राणायाम करो बाह्य राग द्वेष काम क्रोध आदि भावों ने छोड़ो बार काढ़ो अने आत्माना अनंत गुणों ने अंदर पूरो अने एना फळमां स्वरूपमां स्थिरता करो तो तमे आ भाव प्राणायाम थी स्वभावनी प्राप्ति से प्राणायाम स्वभाव स्वभाव प्राप्ति नो आ प्राणायाम छे। अपूर्व शांति अने समाधि अचलपणे वर्ते छे कुंभक रेचक पांचे वायु सर्वोत्तम गति ने आरोग्य बल सहित आपे छे। एटले आमा बाह्य प्राणायाम कहीए भाव नहीं पण द्रव्य थी तो ये कृपाल देवनो शरीर के आप जे कुंभक रेचक पूरक ए बधुं ज व्यवस्थित चाली रह्युं छे आरोग्य बल सहित आपे छे। आ थयुं द्रव्य अने भाव थी तो एमनो आत्मा ये प्रमाण ज छे भाय भावने ज निरंतर बार काढे समय समय आनंद गुण विशिष्ट दशा ज्ञानीओने वधे छे वधे ज छे अने अंतर आत्माना शुद्ध भावोने समय समय आनंद गुण विशिष्ट दशा वधे एटले पूरे छे अने स्वरूपमां स्थिरता करीने रह्या एटले कुंभक पण छे। कृपालने जे आशय एमने लख्यो होय ते अपूर्व शांति ने समाधि अचलपणे वर्ते छे कुंभक रेचक पांच रेचक पांचे वायु कुंभक रेचक पांचे वायु सर्वोत्तम गति ने आरोग्य बल सहित आपे छे। पत्रांक 933 पूरो